ભારતના સૌથી મોટા એજ્યુકેશન પ્લેટફોર્મ અનએકેડમી પર મિત્રો જીપીએસસી માટેના અલગ અલગ ઘણા બધા કોર્સિસ ચાલુ છે, તમે તેનો લાભ લઈ શકો છો. એકલવ્ય નામનો કોર્સ 9 ફેબ્રુઆરીના રોજ ચાલુ થઈ રહ્યો છે. અહીંયા મિત્રો તમે સબસ્ક્રિપ્શન લઈને પહેલું 10 કોડ યુઝ કરશો તો તમને 10% અહીંયા ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે. શંખનાદ મિત્રો કરીને અનએકેડમી પર ફ્રીમાં ટેસ્ટ સિરીઝનું આયોજન થઈ રહ્યું છે. 1 થી 21 ફેબ્રુઆરી સુધી આ ટેસ્ટ સિરીઝ યોજાવાની છે. અલગ અલગ ટોચના શિક્ષકો દ્વારા બનાવવામાં આવેલી છે, અલગ અલગ વિષય પર બનાવવામાં આવેલી છે. મિત્રો આનો ફ્રીમાં લાભ લેવા માટે તમે આપણો કોડ પહેલું 10 યુઝ કરી શકો છો. અનએકેડમી એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તમે તમારો ગોલ સિલેક્ટ કરશો, પછી આપણો ઇન્વાઇટ કોડ પહેલું 10 યુઝ કરશો એટલે તમે ફ્રી લાઈવ લેક્ચર્સ અને ફ્રી ટેસ્ટ સિરીઝનો લાભ લઈ શકો છો. આજે જ મિત્રો અનએકેડમી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને એમાં પહેલું 10 યુઝ કરશો એટલે તમને 10% સબસ્ક્રિપ્શનમાં ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં. મિત્રો મોદી સરકાર એક નવો કાયદો લાવવા જઈ રહી છે અને આ કાયદા પ્રમાણે અઠવાડિયામાં 3 દિવસની રજા આપવામાં આવશે, પરંતુ અહીંયા અમુક નિયમોનું પાલન કરવું પડશે. દેશના કરોડો લોકોને આનાથી ફાયદો થવાનો છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આ નિયમ વિશે વાત કરવાના છીએ અને સાથે સાથે આ નિયમને લઈને જે કંપની દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું છે એના વિશે પણ હું તમને અહીંયા માહિતી આપવાનો છું. લેબર કોડમાં સુધારા બાદ નવો નિયમ લાગુ થશે અને ત્યારબાદ નવા નિયમ પ્રમાણે કર્મચારી માટેના જે અઠવાડિયાના 48 કલાક છે એ ફિક્સ રહેશે, પરંતુ કર્મચારીને 4 દિવસ દરરોજના 12 કલાક અથવા તો 5 દિવસ દરરોજના લગભગ 10 કલાક અથવા તો 6 દિવસ દરરોજના 8 કલાકમાંથી પસંદગી મળશે. કોઈ પણ કર્મચારી છે એ આ 3 સિસ્ટમમાંથી કોઈ પણ એક સિસ્ટમ છે એને ફોલો કરી શકશે, 4 દિવસ, 5 દિવસ અથવા તો 6 દિવસ. પરંતુ અહીંયા અઠવાડિયાના 48 કલાક છે એ ફિક્સ રહેશે. એકવાર મિત્રો લેબર કોડમાં જો સુધારો થઈ જાય પછી કંપનીને આના માટે કોઈ અલગથી મંજૂરી લેવાની જરૂર નહીં પડે, મતલબ કે કર્મચારી અથવા તો એમ્પ્લોયર છે એ આમાંથી કોઈ પણ નિયમ છે એ લાગુ કરી શકશે. આઈટી કંપની અને સર્વિસ સેક્ટરમાં કામ કરતા કર્મચારીને આ નિયમથી મિત્રો ખૂબ સારો એવો ફાયદો થશે. બેંક અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં કામ કરતા લોકોના જે કુલ સ્ટાફ છે એમાંથી 20% અથવા તો 30% સ્ટાફ છે એ વારાફરતી આનો લાભ લઈ શકે છે. બેક ઓફિસમાં જે વર્ક કરતા હોય એ લોકો આનો લાભ છે એ 100% સ્ટાફ સાથે લઈ શકે છે. જે લોકોને એકસાથે રજાઓ જોઈએ છે, હરવા ફરવાનો વધારે શોખ છે, એવા લોકો માટે આ નિયમ ફાયદાકારક બની રહેશે. મિત્રો આના ફાયદા શું છે, ગેરફાયદા શું છે એની પણ આપણે આગળ વાત કરીએ તો વિદેશી કંપનીઓ આ નિયમને જલ્દીથી અપનાવી શકે છે. તેઓને અઠવાડિયામાં કંપની માત્ર 4 જ દિવસ ચાલુ રહેવાની હોવાથી બાકીના 3 દિવસ જે પ્રિમાઇસીસ છે કંપનીનું જે રેન્ટ પર રાખેલું હોય છે અથવા તો પોતાનું હોય છે એ બીજા કોઈ કામ માટે ઉપયોગમાં તેઓ લઈ શકે છે. તો કર્મચારી પણ લાંબી રજા બાદ બમણી ઝડપથી કામ કરશે એવું એક રિસર્ચમાં બહાર આવ્યું છે. 5 દિવસ કે 6 દિવસનું કામ માત્ર 4 જ દિવસમાં થવાથી કંપનીની ઓપરેશનલ કોસ્ટમાં મિત્રો સારો એવો ઘટાડો થશે. કોઈ પણ કંપનીની તમે બેલેન્સ શીટ જોશો તો એમાં ઓપરેશનલ કોસ્ટ કરીને એક કોલમ હોય છે, તો ઓપરેશનલ કોસ્ટમાં સારો એવો ઘટાડો થશે. ઉદાહરણ તરીકે મિત્રો તમને સમજાવું તો માનો કે કોઈ કંપની અઠવાડિયામાં 5 દિવસ ચાલુ રહે છે અને કોઈ કંપની અઠવાડિયામાં 4 દિવસ ચાલુ રહે છે. હવે 5 દિવસ જો કંપની ચાલુ રહે છે તો માનો કે એને જે દરરોજનો માલ પ્રોડ્યુસ થાય છે એ ટ્રાન્સપોર્ટ અથવા તો ટ્રક દ્વારા એ બીજી કોઈ જગ્યાએ મોકલાવે છે, તો એને 5 દિવસ સુધી ટ્રકને દોડાવવો પડશે. જ્યારે બીજી એક કંપની છે કે જે માત્ર 4 જ દિવસ ચાલુ રહે છે તો એ 4 જ દિવસ ટ્રકને દોડાવશે, જે કાંઈ પણ માલ પ્રોડ્યુસ થયો હશે એ 4 જ દિવસમાં ત્યાં પહોંચશે. તો કંપનીની જે ઓપરેશનલ કોસ્ટ છે એમાં સારો એવો આ નિયમના કારણે ઘટાડો થવાની સંભાવના છે. અત્યારે આ નિયમો બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં આ નિયમ લાગુ થઈ જશે. ત્યારબાદ કંપની અને કર્મચારી પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરી શકે છે. અહીં કોઈને મિત્રો આ નિયમો લાગુ કરવા માટે ફોર્સ કરવામાં નહીં આવે એવું યુનિયન લેબર સેક્રેટરી છે અપૂર્વ ચંદ્રા એમના દ્વારા માહિતી આપવામાં આવી છે. ગૂગલ દ્વારા મિત્રો કોરોના કાળમાં સપ્ટેમ્બર 2020 કર્મચારીઓને અઠવાડિયામાં 3 દિવસ રજા જાહેર કરવામાં આવી હતી, મનની શાંતિ મળે એના માટે ગૂગલ દ્વારા આ રજા જાહેર કરવામાં આવી છે. ગૂગલે સ્ટેટમેન્ટ આપેલું છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું હતું, એમાં પણ એવું જાણવા મળ્યું છે કે જો કર્મચારી પર સ્ટ્રેસ વધારે હોય તો તેની પ્રોડક્ટિવિટી છે એ ઘટે છે. ન્યૂઝીલેન્ડની એક કંપની દ્વારા પણ અઠવાડિયામાં 4 દિવસના કામ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. કર્મચારી દ્વારા જેટલું કામ પહેલાં થતું હતું એટલું જ કામ 4 દિવસમાં થયું અને સાથે સાથે ટીમ વર્ક, જોબ સેટિસ્ફેક્શન, વર્ક લાઇફ બેલેન્સ અને સ્ટ્રેસનું પ્રમાણ પણ ઘટ્યું અને જે કર્મચારીઓમાં આ બધી વસ્તુ જોવા મળે એ કંપનીનો ગ્રોથ હંમેશા સારો થતો હોય છે. મિત્રો આ જે નિયમ આવવાના છે એના જો આપણે ફાયદાઓ જોઈએ
તો મુખ્ય ફાયદા છે કે સ્ત્રીઓ માટે આ નિયમ ખૂબ સારો સાબિત થઈ શકે છે, કેમ કે બાળકોની જવાબદારીના કારણે ઘણી બધી સ્ત્રીઓ નોકરી કરવાનું છોડી દેતી હોય છે. તો આ નિયમના કારણે અઠવાડિયામાં 3 દિવસ રજા મળશે અને પોતાનો ટાઈમ પરિવાર સાથે વિતાવી શકશે. લાખો કર્મચારીને મિત્રો કંપની સુધી જવા આવવાનું માત્ર 4 જ દિવસ થશે, જે પહેલાં 5 અથવા તો 6 દિવસ કર્મચારી કંપનીએ જતા હતા એ માત્ર 4 જ દિવસ જવાનું થશે. એટલે પર્યાવરણને પણ સારો એવો ફાયદો થશે, દેશનું લાખો લીટરનું ઈંધણ છે એ બચી જશે. અને મિત્રો આના ગેરફાયદા વિશે જો આપણે વાત કરીએ તો સર્વિસ સેક્ટર જો આ નિયમ અપનાવશે તો કસ્ટમર સર્વિસમાં ખૂબ પ્રોબ્લેમ થશે, કેમ કે માત્ર અત્યારે 5 અથવા તો 6 દિવસ જે કસ્ટમરને સર્વિસ મળી રહે છે, જો માત્ર 4 જ દિવસ સર્વિસ મળે તો ત્યાં ભીડ પણ વધારે થાય અને કસ્ટમર સર્વિસમાં પ્રોબ્લેમ થાય અને ગ્રાહકને સંતોષ ના મળે, એટલે ઘણી બધી કંપનીનો બંધ કરવાનો પણ વારો આવશે. આ નિયમના કારણે મિત્રો સૌથી વધારે જો કોઈ નુકસાન હોય અને એક્સપર્ટ જેના પર સૌથી વધારે ચિંતા જતાવી રહ્યા છે એવો ગેરફાયદો કે આ નિયમના કારણે 8 કલાકની જે 3 શિફ્ટ છે, 24 કલાકમાં 8 કલાક અને 8 કલાકની જે 3 શિફ્ટ છે એમાં ત્રણેય શિફ્ટમાં અલગ અલગ કારીગર કામ કરતા હોય છે, તો આ 3 શિફ્ટ છે એ માત્ર 2 શિફ્ટમાં 12-12 કલાકની 2 શિફ્ટમાં ફેરવાઈ જશે અને એના કારણે રોજગારી પણ ઘટશે. ભારતમાં અત્યારે બેરોજગારી ખૂબ વધારે પ્રમાણમાં છે, તો આ નિયમના કારણે બેરોજગારી વધશે એવું એક્સપર્ટ માની રહ્યા છે. મિત્રો આ નિયમ જ્યારે લાગુ થાય ત્યારે તમે શું વિચારી રહ્યા છો? તમે 4 દિવસમાં જવાનું પસંદ કરશો કે 5 દિવસમાં? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.